વડગામના તાલુકા વિકાસ અધિકારીની મુશ્કેલીઓ વધી ગઈ છે વડગામના તાલુકા વિકાસ અધિકારી અમૃત પરમાર સામે વડગામ તાલુકાની જ એક તલાટીએ શારીરિક શોષણ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે આ ઉપરાંત હવે આ મામલો નેશનલ વુમન કમિશન સુધી પહોંચી ગયો છે વડગામ તાલુકા પંચાયતમાં ઘણા સમયથી તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ નિભાવી રહેલા અમૃત પરમાર દ્વારા મહિલા તલાટીઓનું જાતીય શોષણ કરવામાં આવતું હોવાની ચોંકાવનારી ફરિયાદો સામે આવી છે

ડોક્ટર રાજુલબેન દેસાઈએ પીડિતા મહિલાને લોકડાઉનના પગલે રૂબરૂ ન મળી શકતા પીડિત મહિલા તલાટી સાથે વિડીયો કોલ મારફત વાત કરી હતી તે દરમિયાન પીડિત મહિલાએ વડગામના તાલુકા વિકાસ અધિકારી દ્વારા મહિલા તલાટીઓ સાથે કરવામાં આવતા જાતીય શોષણ અંગે રજૂઆત કરી હતી પીડિત મહિલા તલાટીનું માનીએ તો તાલુકા વિકાસ અધિકારી અમૃત પરમાર ચાલુ ફરજ ઉપર દારૂનું સેવન કરી મહિલા તલાટીઓનું જાતીય શોષણ કરતો હતો અને અત્યાર સુધીમાં તેને અનેક મહિલા તલાટીઓને પોતાની હવસનો શિકાર પણ બનાવી ચૂક્યો છે જેના પગલે આજે રાષ્ટ્રીય મહિલા આયોગના ડિરેક્ટર ડોક્ટર રાજુલબેન દેસાઈએ તાલુકા વિકાસ અધિકારી સામે માત્ર ખાતાકીય તપાસને સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો ગુનો નોંધવા માટે જિલ્લાના પોલીસ તંત્રને સૂચના પણ આપી હતી આજ રોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીની સામે તલાટી બહેનોને જાતીય સતામણી કામકાજના સ્થળે બહેનો સુધી સુધી જાતીય સતામણી અને આઈપીસીની અલગ અલગ સેક્શન્સ વિરુદ્ધ એફઆઈઆર જે વડગામ તાલુકામાં થઈ હતી તો આના સંદર્ભે હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી તો આ માટે રાષ્ટ્રીય મહિલા આયોગને તલાટી મંડળની બહેનોએ ફરિયાદ આપેલી છે અને ઓનલાઈન ફરિયાદ લઈને આજે વિડીયો કોન્ફરન્સથી કારણ કે આપ સૌ જાણો છો કે લોકડાઉનને કારણે આપણે રૂબરૂ મુલાકાત પણ થઈ શકતી નથી તો વિડિયો કોન્ફરન્સથી ફરિયાદીને સાંભળવામાં આવ્યા ત્યારબાદ એની ફરિયાદ સાંભળીને આ અનુસંધાને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી સાથે અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સાથે આ કેસની તપાસ ઝડપી ત્વરિત કાર્યવાહી થાય એ સંદર્ભે એમને નિર્દેશ આપવામાં આવ્યા છે રાષ્ટ્રીય મહિલા આયોગ એ ઈચ્છે છે કે જ્યારે તલાટી બહેનો છેલ્લા કેટલા સમયથી આ વ્યક્તિની સત્તાનો ભોગ બનતા હતા માનસિક વિકૃત વ્યક્તિત્વ ધરાવતા કે કોઈપણ પ્રકારની જે કહી શકાય કે નબળી માનસિકતા ધરાવતા આ અધિકારી દ્વારા અવારનવાર મહિલાઓને અશ્લીલ મેસેજો કરવામાં આવતા હતા વિભત્સ માંગણી કરવામાં આવતી હતી કામના બહાને કામકાજના સ્થળે જ્યારે કોઈપણ મહિલાઓને હેરાનગતિ કરવામાં આવે છે નોટ ઓનલી ફિઝિકલ હેરેસમેન્ટ બટ મેન્ટલ હેરેસમેન્ટ તો એ પણ વન ટાઈપ ઓફ વાયોલન્સ છે અને દિસ ઇઝ અ ક્રાઇમ તો એના પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એક્ટ જે છે એની પણ કલમ એડ કરી અને આ વ્યક્તિ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ જો તપાસમાં આના વિરુદ્ધના જે પણ આરોપો છે એ આરોપોની સચ્ચાઈ બહાર આવે છે તો હું માનું છું કે આવા વ્યક્તિને માત્ર બનાસકાંઠા જિલ્લા નહીં પરંતુ કોઈ પણ જિલ્લામાં ટ્રાન્સફર કરવી કે ત્યાં આવા માનસિક વિકૃત ધરાવતા અધિકારીઓને મોકલવા એ બહેનોની સલામતી માટે કેટલા અંશે યોગ્ય છે તાત્કાલિક્વરત પણ એક કાર્યવાહી થાય એ તરીકે જોડાયેલી છે અને વાત માત્ર એક બહેનની નથી બહેનનું પણ કહેવું છે ફરિયાદીનું કહેવું છે કે ઘણી બધી બહેનો અત્યાર સુધી આ લંપટ અધિકારીના હવસનો શિકાર બની ગઈ છે સરેન્ડર થઈ ગઈ છે અને

ત્યારે અન્ય આવા અધિકારીઓ પણ પોતાની સત્તાનો ગેરલાભ ઉઠાવી મહિલા કર્મીઓનું જાતીય શોષણ કરતા હોય તો ચેતી જવાની જરૂર છે